जय एमबी विद्यार्थी मित्रों, जय एमबी ग्रुप ऑफ स्कूल यूट्यूब चैनल पर आपनु हार्दिक स्वागत है। 11 इकोनॉमिक्स जेमा आपणे चेप्टर नंबर 8 आर्थिक सुधारा जे 1991 पछी जे आर्थिक नीति में परिवर्तन आयु एज आर्थिक सुधारा जोता था। बराबर आपणे एमां विदेश व्यापार नीतिना पड़काड़ो जोया, पछी भारतनी विदेश व्यापार नीतिना तबक्कामां पहेलो तबक्को आपणे जोई गया के वैश्विकीकरण पहेलानी विदेश व्यापार नीति केवी हती। त्यारे काल लेक्स ने आपणे गया लेक्चर में जोयुं के ज्यारे हजी तो विदेश व्यापार नीति घड़वानी शुरुआत करी त्यारे शुं हतुं, आज़ादीनो समय हतो, नवो नवो भारत देश आज़ाद थयो हतो, एटले विदेशी वस्तु, विदेशी व्यापार, विदेशी कंपनीओ माटे एक मानसिक मनोस्थिति बंधाई गई हती के आ आपणे जोईए ज नहीं। बराबर એટલે તેના ઉપર આયાતો ઉપર શું હતું, અંકુશો હતો અને નિકાસો કેવી હતી, ખૂબ ઓછી જ હતી। અને મિશ્ર અર્થતંત્ર ભારતે સ્વીકાર્યું હતું, એટલે શું કરવાનું, જે મોટા પાયાના ઉદ્યોગો છે તેને સ્થાપના અને વિકાસ માટે શું કરવું પડતું હતું, આયાતો કરવી જ પડતી હતી, આયાતો કરી એટલે વિદેશી હુંડિયામણમાં શું પડી, ઘટ પડી। બરાબર એટલે વિદેશી હુંડિયામણ ઘટ પડી ત્યારે એવું વિચાર કે જે વપરાશી વસ્તુઓ છે તેની આયાતો ઉપર આપણે નિયંત્રણ મૂકી દઈએ કે ભાઈ આપણે મોટા પાયાના અંકુશો ઉદ્યોગો સ્થાપવા છે, એનો વિકાસ કરવો છે, એટલે એના જે જરૂરિયાત પ્રમાણે માલ આયાત કરીએ છીએ, પણ હવે જે વપરાશી વસ્તુઓ છે તેનું આયાત ઉપર નિકાસ ઓલો સોરી એના ઉપર અંકુશ મૂકી દઈએ। બરાબર પછી ભારતના ઉદ્યોગોને સંરક્ષણ આપવાનો વિચાર કર્યો કે ભાઈ જે ભારતના ઉદ્યોગો છે તેને સંરક્ષણ કઈ રીતે આપશું, નિકાસ કઈ રીતે વધારશું, એવું બધું વિચારવામાં આવ્યું। એમાં પરંપરાગત નિકાસો છે, બિનપરંપરાગત નિકાસો જોઈએ આપણે। પછી જે વિદેશી હુંડિયામણમાં બજારનો અંકુશ હતો, સરકારનો જે અંકુશ હતો એના કારણે શું કરવામાં આવ્યું, પછી અવમૂલ્યન કરવામાં આવ્યું, અને અવમૂલ્યનથી શું થઈ, નિકાસ મૂકી થઈને લેણદેણ તુલામાં ખાધ ઊભી થઈ, પછી આયાત નિકાસનો ખર્ચ આયાત ખર્ચ ઘટાડવા માટે શું કરવામાં આવ્યું હતું, આયાતથી અવેજીકરણ કરીએ જેનાથી આપણે આયાત જે કરીએ છીએ તેનું ખર્ચ ઘટાડી શકીએ। આયાત અવેજીકરણ એટલે શું, જે વસ્તુ આપણે બહારથી મંગાવીએ છીએ એ જ વસ્તુ આપણે શું કરવાની છે, ભારત દેશમાં ઉત્પાદિત કરવાની છે। હવે વૈશ્વિકીકરણ પછીની વિદેશ વ્યાપાર નીતિ એ ત્રણ ગુણમાં પ્રશ્ન પૂછાઈ શકે છે કે વૈશ્વિકીકરણ એટલે કે 1991માં જે આર્થિક સુધારા આવ્યા, આર્થિક નીતિમાં જે પરિવર્તન આવ્યું તેમાં કઈ નીતિ હતી, એટલે તેના પછી કઈ રીતે આપણે નીતિ ઘડવામાં ઘડી તે આપણે અહીંયા જોવાની છે। બરાબર ભારત 1991થી ભારતે આર્થિક નીતિઓના પરિવર્તનથી વિદેશ વ્યાપાર નીતિ સંરક્ષણાત્મકને બદલે મુક્ત વ્યાપાર તરીકે બનાવી। આપણે જો પહેલાં કેવું હતું કે સંરક્ષણ આપતું હતું, જ્યારે આપણે પાઠની શરૂઆત કરી ત્યારે જ મેં તમને કીધું હતું આપણે એક અંકુશો હતા આપણા અર્થતંત્ર ઉપર, ભારત દેશના અંકુશો હતા અને તેને કઈ રીતે આગળ વધ્યો એ વ્યૂહાત્મક અંકુશો રાખવામાં આવ્યા હતા, ને એ ભારત દેશના આપણા ઉદ્યોગો છે તેનું સંરક્ષણ કરવાની નીતિ ઘડવામાં આવી હતી। જો ભાઈ આપણે ઉદ્યોગ બહારથી માલ મંગાવતા જશું તો ભાઈ આપણા ઉદ્યોગોનું શું થશે, એવી સંરક્ષણાત્મક નીતિને બદલે હવે મુક્ત વ્યાપાર કે બહારના લોકો પણ આપણા દેશમાં વસ્તુ ઉત્પાદન કરી શકશે, વેચાણ કરી શકશે, ખરીદી વેચાણ કરી શકશે, સેવા પણ આપી શકશે। બરાબર પહેલાં નીતિ કેવી હતી, 1991માં આર્થિક નીતિના પરિવર્તન અથવા આર્થિક સુધારા નહોતા ત્યારે કેવી હતી કે ભારત ઓછું જે આયાત કરતું, ભારતના ઉદ્યોગો સંરક્ષણ થાય, અર્થતંત્રમાં સંરક્ષણ થાય એવું જ નિકાસ એટલે હું આયાત કરતી હતી, પણ હવે એવું છે નહીં। 1991 પછી જે પરિવર્તન આવ્યું, આર્થિક નીતિમાં સુધારા થયા પછી જે આપણી વિદેશ વ્યાપાર નીતિ એ કેવી મુક્ત વ્યાપાર તરફ બનાવી, એટલે મુક્ત વ્યાપારમાં બધા લોકો કરી શકે। રૂપિયાને વિદેશી હુંડિયામણ બજારમાં ક્રમશઃ અંકુશ મુક્ત કરાયો, આયાત નિકાસ પરવાના હળવા કરાયા। બરાબર રૂપિયાને શું કરવામાં આવ્યા, મેં તમને અવમૂલ્યન થયું, બરાબર રૂપિયો શું થયો, મોંઘો થયો, રૂપિયાનું મૂલ્ય ઘટ્યું, પણ ધીમે ધીમે જે 1991 પછી શું કરવામાં આવ્યું છે કે વિદેશી હુંડિયામણ બજારમાં ધીમે ધીમે એને અંકુશ મુક્ત, પહેલાં અંકુશ હતો કે ભાઈ એટલો રૂપિયો જ ખરીદી વેચાણ કરી શકો, એટલી જ આયાત કરી શકો, એટલું નિકાસ કરી શકું, પણ હવે શું કરવામાં આવ્યું છે, હવે ધીમે ધીમે ક્રમશઃ ધીમે ધીમે કેવો અંકુશ મુક્ત કરવા લાગ્યા અને આયાત નિકાસના પરવાનગા હળવા કરવામાં આવ્યા।
જે બહારથી આપણે આયાત કરતા હતા, અહીંથી નિકાસ કરતા હતા, તેના ઉપર સ્ટેમ્પ ડ્યુટી છે, કરવેરા છે, બરાબર, ટેક્સ છે, કેટલી ક્વોન્ટિટીમાં આપણે આયાત કરવું, અહીંયા જો ઉત્પાદિત વસ્તુ થતી હોય તો એ બહારથી આયાત નહીં કરવી, બરાબર, વપરાશી વસ્તુની શું કરવાની, આયાત ઉપર પ્રતિબંધ હતો, બરાબર, અહીંથી નિકાસ કરવી તો કેટલી ક્વોન્ટિટીમાં કરવી, કેટલા ભાવે કરવી, એ બધા જે નીતિ નિયમો હતો એ શું કરવામાં આવ્યા, હળવા કરવામાં આવ્યા, એમાં થોડી શું આપવામાં આવી, છૂટછાટ આપવામાં આવી, બરાબર, જેના કારણે આપણે વિદેશ વ્યાપારથી ઓલા શું બીજા દેશમાંથી પણ આપણે માલ મગાવતા રહ્યા અને આપણે આપણો માલ પણ બીજા દેશમાં નિકાસ થવા લાગ્યો. માત્ર ક્રૂડ ઓઇલ, ખાદ્યતેલ, રસાયણ જેવી થોડીક આયાતો પર જ અંકુશ રખાયા. કેવી? જે માત્ર ક્રૂડ ઓઇલ જે આપણે પેટ્રોલ છે, ડીઝલ છે, ડામર છે, બરાબર, એ તમને અહીંયા બધું અલગ લાગે. આપણે ધોરણ 10માં શીખી ગયા કે જે ક્રૂડ ઓઇલ છે તેમાંથી પેટ્રોલ કઈ રીતે અલગ કરાય, ડીઝલ કઈ રીતે, ગેસ કઈ રીતે, ડામર કઈ રીતે અલગ થાય, એ બધું એક પ્રોસેસ વિજ્ઞાનમાં તમે શીખી ગયા, બરાબર. તો ત્યાંથી ક્રૂડ જ આવે, જે બહારથી, વિદેશથી, ઇઝરાયલથી અથવા તો જે સાઉદ અરેબિયાના જે સાઉદી દેશ છે ત્યાંથી આપણે ક્રૂડના બેરલ જ આવે. પછી અહીંયા આપણે એનું શું કરવાનું, પ્રોસેસિંગ કરવાનું, રિફાઇનિંગ કરવાનું, એટલે પછી શું મળે, ડીઝલ પણ અલગ મળે, પેટ્રોલ પણ અલગ મળે, એવા એવું ક્રૂડ ઓઇલ, ખાદ્યતેલ એટલે જે ખાવાનું તેલ છે, તે રસાયણ જે આપણા કેમિકલ છે બધા, બરાબર. આ જે થોડાક બાબત છે, થોડીક મુદ્દાઓ છે, તેના ઉપર જ અંકુશ રખાય. બાકી બધું નિકાસો અને આયાતોમાં શું મુક્ત કરવામાં આવી હતી. સીધા વિદેશી મૂડીરોકાણની છૂટ અને ખાનગીકરણને કારણે વિદેશી કંપનીઓ હવે દેશમાં વસ્તુ કે સેવાઓના ઉત્પાદન અને વેચાણ કરી શકે છે. સીધા વિદેશી મૂડીરોકાણ, પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ આપણે આગળ ભણી ગયા. તે શું કરે છે? ભારત દેશમાં જે ધંધા છે તેમાં એ સીધું જ રોકાણ કરી શકે છે. કઈ રીતે? તો યંત્રો લઈ આવી દે છે, અથવા તો કાચો માલ આપે છે, અથવા તો સંપત્તિ એટલે મકાન છે, બરાબર, યંત્રો છે, વાહન આપે છે, અથવા તો નવી ટેકનોલોજી આપણે એ રીતે ડાયરેક્ટ જ શું કરે છે, ઇન્વેસ્ટમેન્ટ કરે છે, બરાબર. તો એ ડાયરેક્ટ વિદેશી મૂડીરોકાણ અને ખાનગીકરણ એટલે એ પણ આપણે આગળ જોઈ ગયા કે જે જાહેર ક્ષેત્રનો હિસ્સો છે એ સંપૂર્ણ અથવા તો આંશિક રૂપે ખાનગી ક્ષેત્રને સોંપી દેવો, એટલે કે બીજી વ્યક્તિને સોંપી દેવો. જો ભારત સરકાર હોય તો કોઈ વિદેશી કંપની તેમાં ડાયરેક્ટ હિસ્સો મેળવી શકે નહીં. પણ શું કર્યું ભારત સરકારે? એ હિસ્સો ભારતના કોઈ લોક વ્યક્તિ છે તેને વેચ્યો. હવે એ વ્યક્તિ, એ જે કંપની પહેલા સરકારી હતી એ કેવી થઈ ગઈ? હવે ખાનગી કંપની. હવે એ ખાનગી કંપનીમાં કોઈ વિદેશી વ્યક્તિ, વિદેશી સંસ્થા, વિદેશી બેંક એમાં શું કરશે? રોકાણ કરશે. કેવું? વિદેશી સીધું રોકાણ, સીધા મૂડીરોકાણ, પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ પણ એમાં કરી શકે છે. તેના કારણે, ખાનગીકરણના કારણે વિદેશી કંપનીઓ હવે શું કરે છે? દેશમાં વસ્તુ કે સેવાનું ઉત્પાદન પણ કરે છે અને વેચાણ પણ કરે છે. વેચાણ એટલે કે શું? સેવા થઈ, બરાબર, અહીંથી ખરીદીને બીજા કોઈને વેચી દેવો, એ પણ એવું વિદેશી કંપની કરે છે. એમેઝોન છે, ફ્લિપકાર્ટ છે, બરાબર, એવી રીતે ઉત્પાદન પણ કરે છે વિદેશી કંપનીઓ. અહીંયા ભારત દેશની કોઈ કંપનીમાં ભાગ હોય તો એ શું થયું? ઉત્પાદન થયું, એટલે જે પૈસો ત્યાંથી કોઈ રોકે ભારત દેશમાં તો એ ક્યાં રૂપે આવશે? ડોલરના રૂપે, એટલે વિદેશી હુંડિયામણ આપણે શું થશે? વધારો થશે. ભારતને વૈશ્વિકીકરણના લાભ મળતા તેથી બીજા દેશોમાં નિકાસ વધી. વૈશ્વિકીકરણ કરવામાં આવ્યું. વૈશ્વિકીકરણ એટલે શું? આપણે ભણી ગયા વૈશ્વિકીકરણમાં જે પરવાનગા, આયાત નિકાસના પરવાનગી છે હળવી કરવી, વિશ્વ વ્યાપાર સંગઠનમાં આપણું નામ નોંધાણું કર્યું, વિદેશી વ્યાપાર, વિદેશી પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ કરવામાં આવ્યું, બરાબર, વિનિમય દરને ક્રમશઃ મુક્ત કરવામાં આવ્યો. એ વૈશ્વિકીકરણ પછી લાભ મળતા, વૈશ્વિકીકરણના લાભ આપને મળ્યા. વિદેશી મૂડીરોકાણ થયું, પ્રત્યક્ષ મૂડીરોકાણ થયું, સંસ્થાકીય મૂડીરોકાણ થયું, બરાબર. પછી આપણે આયાતો અને નિકાસોને પરવાનગા હળવા કર્યા, બરાબર, જે બે ત્રણ બાબતો છે એમાં જ ખાલી અંકુશ રાખ્યા. બાકી બધું આપણે આયાતો કરવા માંડ્યા, નિકાસ કરવા માંડ્યા. એટલે એવી બાબત થઈ કે વૈશ્વિકીકરણ પછી આપણે આયાત નિકાસો કરવા માંડ્યા. આપણે બીજા દેશમાંથી, બરાબર, એક વસ્તુ મગવી જે ત્યાં જ ઉત્પાદિત થાય છે, પણ અહીંયા ભારત દેશમાં ઉત્પાદિત નથી થતી, પણ આપણી પણ એવી વસ્તુ છે જે અહીંયા જ ઉત્પાદિત થાય છે ત્યાં ઉત્પાદિત નથી થતી. હવે આપણે એના દેશમાંથી જો માલ મગાવતા જ ન હોય તો એ આપણા દેશ પાસેથી માલ ન મગવે, બરાબર બાળકો. એટલે આપણે એના દેશ પાસે જે નિકાસ આયાત કરવા માંડ્યા હતા, હવે એ લોકો પણ આપણા દેશની વસ્તુ એ પણ એ તેના દેશ માટે શું કરશે? આયાત કરશે. એટલે આપણી શું કરી? નિકાસ વધે. એટલે વૈશ્વિકીકરણના લાભ રૂપે જે બીજા દેશોમાં પણ આપણી નિકાસમાં શું થયો છે? વધારો થયો છે.
1991 પછી વિદેશ વ્યાપાર નીતિ આંતરરાષ્ટ્રીય બજારમાં દેશનો હિસ્સો વધે તે રીતે ઘડાય. પછી 1991 પછી જે આર્થિક નીતિમાં સુધારા થયા, જે આર્થિક પરિવર્તન થયા, તે આંતરરાષ્ટ્રીય બજારમાં દેશનો હિસ્સો વધે, જે આંતરરાષ્ટ્રીય બજાર છે બરાબર. આંતરરાષ્ટ્રીય બજારમાં તમને આગળ શીખવાડ્યું હતું આંતરરાષ્ટ્રીય બજાર શું છે, બધા જ ત્યાં વેચનારા હોય અને બધા જ ખરીદનારા હોય છે. એટલે આ હું પૂર્ણ રિફાઈવાળી બજારની વાત નથી કહેતું, પણ આંતરરાષ્ટ્રીય બજાર એટલે કે જ્યાં આંતરરાષ્ટ્રીય લેવલે વેચાણ થાય છે, જ્યાં આયાત નિકાસ થાય છે, એ આંતરરાષ્ટ્રીય બજારમાં દેશનો હિસ્સો વધે કે આપણે આંતરરાષ્ટ્રીય બજારમાં વધુને વધુ આપણે માલ વેચીએ બરાબર, તે રીતે દેશનો હિસ્સો વધે તે રીતે ઘડાય જે આર્થિક નીતિ છે 1991 પછીના. એટલે આયાત નિકાસના જે પરવાનગા છે હળવા કરવામાં આવ્યા, વિદેશી હુંડિયામણમાં રૂપિયો છે ક્રમશ ઘટાડવામાં આવ્યો બરાબર, ખાનગીકરણની છૂટ થઈ, મૂડીરોકાણની છૂટ થઈ. એટલે શું થવાનું છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં આપણો આપોઆપ હિસ્સો વધવા માંડશે, નિકાસ વધશે, આયાત વધશે, એટલે આપોઆપ આપણો શું થશે આંતરરાષ્ટ્રીય બજારમાં, આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં આપણો દેશનો હિસ્સો વધવા લાગશે. 1995 ભારત વિશ્વ વ્યાપાર સંગઠનનું સભ્ય બન્યું અને તેના માર્ગદર્શન મુજબ કાયદો બનાવવામાં આવ્યા. આપણે હુ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એ લોકો કે એ પ્રમાણે આપણે એની માર્ગ એની જે માર્ગદર્શન પ્રમાણે એની ગાઈડલાઇન પ્રમાણે આપણે શું કરીએ છીએ, નિર્ણયો લઈ શકીએ છીએ બરાબર. એવી રીતે આ વિશ્વ વ્યાપાર સંગઠન પણ છે, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન બરાબર, WTO. એટલે એ લોકો જેમ કે ભાઈ તમારે વ્યાપાર કરવો હોય તો આ રીતે તમારા પગલાં લેવા જો છે, એટલી જે તમે આયાત કરો છો એ એટલી આયાત કરવી પણ કરશે, જેમ તમે જે નિકાસ કરો છો એ એટલા રૂપિયાથી એટલા રૂપિયામાં અથવા તો આટલી કિંમતની તમારી જે ગુણવત્તા ઘટે છે તો તમારે તેમાં ગુણવત્તા વધારવી જોશે બરાબર. એક ગાઈડલાઇન બહાર પાડે બરાબર, એમાં જે દેશો જોડાણા હોય બધું જ એ દેશો જ એને માન્ય ગણતા હોય બરાબર. વિશ્વ બેંક છે, આપણે વિશ્વ બેંકમાં આપણે લોન લેવી હોય તો આપણે આપણે મળે, કારણ કે આપણે એનું સભ્ય છીએ બરાબર. જેમ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝ હુ છે, એમાં આપણે જો એને પહેલાં રસી શોધી લીધી હોત બરાબર, તો એ આપણે કોરોનાની રસી ઓછા ભાવે આપત. ભારત દેશની રસી છે એટલે અત્યારે ઓછા ભાવે મળે જ છે, પણ કોઈ બીજા દેશે જો શોધી હોય ને એનો મોંઘો ભાવ કીધો તો જે હુ કેત એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એમ કહે કે ભાઈ આના ભાવ એટલા રાખો, આની કિંમત એટલી રાખો, એ પ્રમાણે આખા વિશ્વમાં વેચત. અથવા તો જે યુએનના જે સભ્ય છે એના દેશોને એટલા એટલા ભાવે વેચો બરાબર. યુએનના સભ્ય બનો પછી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝર છે, એવી રીતે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝર છે બરાબર, વિશ્વ બેંક છે, એના બધાના સભ્ય આપણે બનવું જરૂરી છે. અને ત્યારે 1995 વિશ્વ વ્યાપાર સંગઠનનું ભારત સભ્ય બન્યું અને તેના માર્ગદર્શન મુજબ કાયદાઓ બનાવવામાં આવ્યા. અને તેના માર્ગદર્શન મુજબ એમ કહ્યું કે ભાઈ આ પ્રમાણે તમે કાયદો ઘડો તો તમારા માટે સારું છે બરાબર, આ રીતે તમે નિકાસ કરો, આ રીતે તમે આયાત કરો તો તમારા માટે દેશ માટે સારું છે, બીજા દેશો માટે પણ સારું છે, એને જે ઉત્પાદિત વસ્તુ થાય છે એનું વધારે વધુ વેચાણ થાય, તમારી જે વસ્તુ ભારત દેશમાં ઉત્પાદિત થાય છે એનું કઈ રીતે વધુ વેચાણ થાય, એના માર્ગદર્શન મુજબ એની ગાઈડલાઇન મુજબ આ શું કરે છે, એવા કાયદાઓ ઘડવામાં આવ્યા, એટલે કે આર્થિક નીતિ ઘડવામાં આવી હતી, તો વિશ્વ વ્યાપાર નીતિ ઘડવામાં આવી બરાબર. જેમ કે ખેતી પેદાશની આયાત નિકાસ માટેના કાયદા, મૂડીરોકાણ અંગેના કાયદા, ખેતી નિકાસ, ખેત પેદાશ એટલે કે જે ખેતીની પેદાશ થાય છે એનું આયાત કરવી હોય બરાબર, બહારના દેશોમાં તો કેટલી કરવી, ક્યાં કેટલી ક્વોન્ટિટીમાં કરવી, કેટલા રૂપિયા કરવી, કેવી ગુણવત્તા હશે બરાબર, એવી રીતે નિકાસ થતી હોય તો કઈ વસ્તુની નિકાસ કરવી, ન કરવી, કેટલા ભાવે કરવી, તેના ઉપર ટેક્સ કેટલો લાગશે, તેની ગુણવત્તા કેવી હોવી જોઈએ, તેનું પેકિંગ કેવું હોવું જોઈએ બરાબર. એટલે ખેત પેદાશની જે આયાત નિકાસ થાય છે તેના કાયદામાં ફેરફાર કરવામાં, ઉદાહરણ તરીકે છે જેમ કે બરાબર. એટલે મૂડીરોકાણ અંગેના કાયદા એટલે કે ભારતમાં સંસ્થાકીય મૂડીરોકાણ, નાણાં બજાર છે, મૂડી બજાર છે, શેર છે, ભંડોળ છે, વીમા કંપની છે, વિદેશી બેંકો છે, મ્યુચ્યુઅલ ફંડ છે, પ્રત્યક્ષ મૂડીરોકાણ, નવા યંત્રો, જમીન, મકાન, સંપત્તિ, નવી ટેકનોલોજી બરાબર. એમાં કઈ રીતે મૂડીરોકાણના કાયદા એટલે એમાં કઈ રીતે મૂડીરોકાણ કરી શકે બરાબર, કઈ રીતે એમાં અંકુશો છે, કઈ રીતે ધીમે ધીમે એમાં છૂટ આપવાની, એવા કાયદા કેના માર્ગદર્શન મુજબ ઘડતું હતું ભારત, જે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝર છે એટલે કે વિશ્વ વ્યાપાર સંગઠન.
बराबर। तो आ हतुं वैश्विकीकरण पछीनी विदेश व्यापार नीति। बाळको अहीं आपणे चेप्टर अहीं पूर्ण करीए छीए। हवे आर्थिक सुधारानुं मूल्यांकन, तेमां आर्थिक सुधारानी सानुकूळ असरो, आर्थिक सुधारानी प्रतिकूळ असरो, एटले के आर्थिक सुधारा थया तेनाथी भारतने केटला लाभ थया अने भारतने केटला गैरलाभ थया, ए आपणे जे 30% सिलेबस कर्यो बाद करेलो छे गुजरात बोर्ड द्वारा, तेमां चलावानी तेमां पूछवामां नहीं आवे, आपणे एक कोई चलावता नथी, बराबर। तो अहींया चेप्टर आपणे पूर्ण करीए छीए। तो चेप्टर नंबर 8 मां आपणे शुं थई सुधु, आपणे चेप्टर नंबर 8 नो हेडिंग छे आर्थिक सुधारा, के 1991 मां पहेला जे आपणे खरीदी 1991 ની જે પહેલા ખરીદી વેચાણ કરતા હતા, આઝાદી મળી હતી નવી નવી, બરાબર, ત્યારે શું થઈ, આયાત કરતા નિકાસો કરતા આયાતો વધી ગઈ, લેણદેણ તુળામાં ખાદ પડી, વિદેશી હુંડિયામણની જરૂર પડી। વિદેશી હુંડિયામણની જરૂર ક્યારે પડે, જો આપણે કોઈ વિદેશથી વસ્તુ મંગાવી તો પણ જરૂર પડે, બરાબર, આપણે વિદેશમાં ક્યાંય રોકાણ કરવું હોય તો પણ વિદેશી હુંડિયામણની જરૂર પડે, બરાબર, વિશ્વ બેંકનું આપણે સભ્ય બન્યું ત્યાં પણ આપણે રોકાણ કરવું હોય, તેમાં પણ આપણે પૈસા જમા કરવા હોય તો પણ આપણે ને જરૂર પડે, બરાબર। તો વિદેશી હુંડિયામણથી જ, એટલે કે જે ડોલર છે એના થકી જ માથાદીઠ આવક છે, વિદેશી હુંડિયામણ જેમ વધારે એમ આપણું અર્થતંત્ર મજબૂત। હવે એવું બન્યું કે ભાઈ વિદેશી હુંડિયામણની ઘટ પડી, એટલે એના કારણે ભારત દેશે શું કર્યું કે બહારના જે વિદેશી કંપનીઓ છે, વિશ્વ બેંક છે અથવા તો વિદેશી બેંકો છે, વિદેશી સંસ્થાઓ છે, તેની પાસે હાથ લાંબો કર્યો, એટલે તેને એવું કીધું કે ભાઈ તમે જે અર્થતંત્ર ઉપર અંકુશો મૂકેલા છે આર્થિક નીતિમાં પરિવર્તન કરો તો જ અમે લોન આપીએ અથવા તો પૈસા આપીએ, બરાબર। એના કારણે એ બાબતથી આપણે ઉદારીકરણ કર્યું, બરાબર, જે આયાતો નિકાસો છે એમાં વધારો કરવામાં આવ્યો, બરાબર, પછી ખાનગીકરણ કરવામાં આવ્યું, વૈશ્વિકીકરણ કરવામાં આવ્યું, બરાબર, અને એ પ્રમાણે આપણા ભારત દેશનું અર્થતંત્ર અત્યારે વિકાસમાન, વિકસિત દેશ પણ ન કહીએ અને પછાત દેશ પણ ન કહીએ, પણ કેવું છે અત્યારે વિકાસમાન દેશની ગણનામાં છે। અને એવું કહેવામાં આવે છે કે છેલ્લા આવતા 10-15 વર્ષમાં સૌથી મજબૂત અર્થતંત્ર 4 નંબરે અથવા તો 3 નંબરે ભારતનું હશે, બરાબર। એટલે અહીંયા આપણે આર્થિક સુધારાથી શું લાભ, આપણે સુધારા કઈ રીતે કરવામાં આવ્યા અને આર્થિક સુધારામાં શું શું બાબત આવે એ આપણે આ ચેપ્ટરમાં ભણ્યા, બરાબર। હવે રાષ્ટ્રીય આવક, ભારત દેશની આવક અથવા તો પોતપોતાના દેશની આવક, એ ચેપ્ટર નંબર 9 છે, એ આપણે હવે પછીના લેક્ચરમાં જોશું, બરાબર। જય અંબે।